समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। બનાસકાંઠાની ડીસા અને પાલનપુર નગરપાલિકાના નવા પ્રમુખોની ચૂંટણી જાહેર. ડીસામાં 9 જૂને જ્યારે પાલનપુરમાં 13 જૂને યોજાશે નવા પાલિકા પ્રમુખોની ચૂંટણી. બનાસકાંઠાની અગ્રીમ હરોળની સહકારી સંસ્થા એવી બનાસ ડેરીના નવા સુકાનીઓની ચૂંટણી પણ જાહેર. 4 જૂને યોજાનાર ચૂંટણીમાં શંકરભાઈ ચૌધરી ફરી બનાસ ડેરીના ચેરમેન પદે ચૂંટાઈ આવે તેવી પૂરી સંભાવના. બનાસકાંઠાની જીવદયા સંસ્થાઓમાં આશ્રય મેળવતા અબોલ જીવોની ગણતરી શરૂ. ડીસા અને પાલનપુરના માલમલદારોએ 1 મહિનામાં બીજી વખત ડીસા પાંજરાપોળમાં હાથ ધરી પશુઓની ગણતરી. આજના આધુનિક યુગમાં પણ વાલીઓ અને સંતાનો વચ્ચે પ્રવર્તી ગેરસમજોના પગલે સર્જાતી મુશ્કેલીઓનું મોટા પડદે ચિત્રણ. પરિવાર સાથે જોવાલાયક મારી લાઈફ તારી ફિલ્મ સમાજને આપી રહી છે ઉમદા સંદેશ. હવે જોઈએ સમાચાર વિગતવાર. બનાસકાંઠાની મહત્વની મનાતી ડીસા અને પાલનપુર નગરપાલિકાઓના નવા પ્રમુખોની ચૂંટણી માટેની તારીખો જાહેર કરી દેવાતા રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે. 2.5 વર્ષ પૂર્વે બનાસકાંઠાની ડીસા અને પાલનપુર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીઓમાં બંને નગરપાલિકાઓમાં ભાજપને સત્તા મળતા ભાજપ મોવડી મંડળે ડીસા નગરપાલિકામાં પ્રમુખપદે પ્રવીણભાઈ માળી તેમજ પાલનપુર નગરપાલિકાના પ્રમુખપદે નીલમબેન જાનીની નિમણૂક કરી હતી. જો કે આ બંને નગરપાલિકાઓના વર્તમાન પ્રમુખોની નિયત 2.5 વર્ષની મુદત પૂર્ણ થઈ રહી હોય જિલ્લા કલેક્ટર દ્વારા નવા પ્રમુખોની ચૂંટણી માટે તારીખો જાહેર કરી દેવાતા રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે. ડીસા નગરપાલિકામાં 2.5 વર્ષની નવી ટર્મમાં પ્રમુખની ખુરશી મહિલા ઉમેદવાર માટે અનામત જાહેર થયેલ છે, જેથી મહિલા સદસ્યો દ્વારા તેમની પસંદગી માટે અત્યારથી જ ભારે લોબિંગ ચલાવાઈ રહ્યું છે. ડીસા નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે 9 જૂનની તારીખ નિયત કરાઈ છે. હાલ ડીસા નગરપાલિકામાં ભાજપનું સંખ્યાબળ વધારે હોય નવી બોડી પર ભાજપની જ બને તેવું જણાઈ રહ્યું છે. જો કે પ્રમુખ પદની ખુરશી કોના ફાળે જાય છે તે જાણવા ચૂંટણીના પરિણામની રાહ જોવી જ રહી. જિલ્લા કલેક્ટર દ્વારા બનાસકાંઠાની 2 નગરપાલિકાઓના બીજી ટર્મના પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડી દેવાયું છે, જેમાં પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી માટે આગામી 13 જૂનનો દિવસ નિયત કરાયો છે. હાલ ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના વર્તમાન મહિલા પ્રમુખ નીલમબેન જાનીની નિયત 2.5 વર્ષની મુદત પૂર્ણ થવા આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે બીજી ટર્મમાં પ્રમુખ પદ મેળવવા માટે કેટલાક સભ્યો રાજકીય લોબિંગમાં વ્યસ્ત બની ગયા છે. આગામી 2.5 વર્ષ માટે પાલનપુર નગરપાલિકાના પ્રમુખની ખુરશી પર બિરાજવા માટે કોણ નસીબદાર પુરવાર થાય છે તે જાણવા તો ચૂંટણીના પરિણામની જાહેરાત સુધી રાહ જોવી પડશે. પરંતુ આ વખતે પ્રમુખ પદ માટે ભાજપમાંથી અશોકભાઈ ઠાકોર, દશરથસિંહ સોલંકી, શાંતિભાઈ પઢિયાર અને હસમુખભાઈ પઢિયાના નામો ચર્ચાઈ રહ્યા છે. પાલનપુર નગરપાલિકામાં આ વખતે પણ ભાજપનું જ શાસન જળવાઈ રહેશે એમાં કોઈ શંકા નથી. પરંતુ પક્ષનું મોવડી મંડળ લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. પાલનપુર નગરપાલિકા વિસ્તારના મતદારોએ પાલિકાની ગત ચૂંટણીમાં 44 પૈકી 23 બેઠકો પર કમળ ખીલવ્યું હતું, જ્યારે 21 બેઠકો પર કોંગ્રેસના નગરસેવકો ચૂંટાયા હતા. બીજી બાજુ પાલિકાના નવા પ્રમુખની ચૂંટણી પૂર્વે ભાજપના 1 નગરસેવકે પ્રમુખ બનવા માટે અન્ય સભ્યોને વિદેશ યાત્રાની ઓફર કરી હોવાનું ચર્ચાય છે. બીજી બાજુ પ્રમુખ પદે સિનિયર સભ્યની પસંદગીને લઈ ભાજપનું મોવડી મંડળ પણ મૂંઝવણમાં મુકાઈ ગયું છે. આવી સ્થિતિમાં પાલનપુર નગરપાલિકાના આગામી 2.5 વર્ષ માટેના પ્રમુખની પસંદગીમાં ખરાખરીનો જંગ જામશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. વળી કોંગ્રેસમાંથી ચૂંટાયેલા 1 પાટીદાર નગરસેવકે પણ પાલિકા પ્રમુખ બનવા માટે ભાજપના કેટલાક નગરસેવકોને ખરીદ્યા હોવાની વાતો પણ ચર્ચાઈ રહી છે. ત્યારે જોવાનું એ રહે છે કે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ પદની ખુરશી આ વખતે કોના હાથમાં જાય છે. બનાસકાંઠાના ભાભર તાલુકાના ખારા ગામની સીમમાંથી પોલીસે 7 સુકાનીઓને ઝડપી લીધા છે. ખારા ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા દિયોદરના DYSPએ ભાભર પોલીસની ટીમ સાથે ખારા ગામની સીમમાં રેડ પાડી હતી. જે વખતે ગૌચરની ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહેલા સણાવ ગામના રમેશજી ઠાકોર
અબાસણા ગામના ટીનાજી ઠાકોર, મલીપુર ગામના હંસાજી ઠાકોર, લુદરા ગામના મલાજી ઠાકોર, મીઠા ગામના નાગજીભાઈ ઠાકોર, જાસનવાડા ગામના રંગનાથભાઈ પટેલ તેમજ નેસડા ગામના અલ્પેશજી ઠાકોરને રંગે હાથ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠાના થરાદ તાલુકાના વાડિયા ગામની એક પરિણીતાને પિયરિયા સાસરે જવા દેતા ના હોય આ મહિલાના પતિએ ના છૂટકે 181ની મદદ લઈ તેણીને છોડાવી હતી. ડીસાના એક યુવકને થરાદ તાલુકાના વાડિયા ગામની એક યુવતી સાથે 9 વર્ષ પૂર્વે બંધાયેલો સંબંધ પ્રેમમાં પરિણમ્યા બાદ આ યુવક યુવતીના પરિવારને માસિક ભરણ પોષણ આપી તેણીને પોતાની રખાત તરીકે રાખતો હતો. આ યુવતીને અગાઉથી 3 સંતાન પણ હતા. જોકે આ યુગલે ગત 28 માર્ચના રોજ પાલનપુર મુકામે વિધિવત રીતે પ્રેમલગ્ન પણ કરી લીધા બાદ યુવક તેણીને ડીસા મુકામે લઈ ગયો હતો. પરંતુ તેણી એક બાળક સાથે લઈને આવી હોય, બીજા બે બાળકો વાડિયા મુકામે હોય, તેણી પોતાના બે બાળકોને મળવા વાડિયા જતા પરિવારે તેણીને ડીસા પરત જવા દીધી નહોતી, જેથી તેણીના પતિએ LCB પોલીસને રજૂઆત કરી 181 અભ્યમ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી પોતાની પત્નીને છોડાવવાની માંગણી કરતા 181ના કાઉન્સિલર જીનલ પરમાર, પાયલોટ વસનાભાઈ દેસાઈ અને સરોજબેન ચૌહાણની ટીમ તેણીને તે સંતાનો સાથે મહામુસીબતે થરાદ પોલીસ મથકમાં લઈ ગઈ હતી, જ્યાં PIRR સિંગલ સમક્ષ યુવતીએ પતિ સાથે જવાનું જણાવતા યુવકને બોલાવી તેણીને લઈ જવા જણાવતા આ યુવક યુવતીના પિયરજનો વચ્ચે તેણીને લઈ ડીસા જવા રવાના થઈ ગયો હતો અને આ વિવાદનો પણ અંત આવી ગયો હતો. બનાસકાંઠામાં ટાયર ફાટતા અકસ્માત સર્જાવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. દાંતાથી અંબાજી જતા રોડ પર અંબાવન નર્સરી પાસેથી પસાર થઈ રહેલી ઇનોવા ગાડીનું ટાયર ફાટતા આ ગાડી વીજળીના થાંભલા સાથે ટકરાઈ ગઈ હતી. અમદાવાદથી પાલી જઈ રહેલ પરિવારની ગાડીને નડેલા આ અકસ્માતમાં 5 લોકોને ઇજાઓ થતા 108ની ટીમે ઘટનાસ્થળે દોડી જઈ ઇજાગ્રસ્તોને દાંતા ખાતે સારવાર માટે ખસેડાયા હતા. બનાસકાંઠા જિલ્લો રણની કાંધીને અડીને આવેલો જિલ્લો છે અને દર વર્ષે આ જિલ્લામાં પાણીની મુશ્કેલી સર્જાતી હોય છે. ત્યારે ડીસા શહેરની રત્નાકર સોસાયટીના રહીશો પણ અત્યારે પાલિકાની બેદરકારીના લીધે પાણીની વિકટ સમસ્યાથી પીડાઈ રહ્યા છે. આ છે ડીસા શહેરમાં આવેલી રત્નાકર સોસાયટી. આ સોસાયટીમાં લગભગ 400થી વધુ પરિવારો વસવાટ કરે છે. પરંતુ આ સોસાયટીના રહીશો અત્યારે સૌથી વધુ પરેશાન હોય તો તે છે પાણીની સમસ્યા. છેલ્લા 20 દિવસથી આ વિસ્તારમાં પાલિકા દ્વારા જે પાણીનો પુરવઠો આપવામાં આવી રહ્યો છે તે અનિયમિત છે અને જે પાણી આપવામાં આવે છે તે પણ ખૂબ જ ઓછું હોવાના લીધે સ્થાનિક લોકોને ભારે હાડમારી વેઠવી પડી રહી છે. આ ઉપરાંત પાલિકા દ્વારા જે પુરવઠો આપવામાં આવે છે તે પણ દૂષિત હોવાના લીધે અત્યારે આ વિસ્તારમાં નાના બાળકો બીમાર પડ્યા છે. રત્નાકર સોસાયટીના રહીશોએ આ અગાઉ પણ પાલિકા કચેરીમાં પહોંચી ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી હતી. તે સમયે પાલિકાના ચીફ ઓફિસરે સ્થાનિક લોકોને સમસ્યાનું સમાધાન કરવાની ખાતરી આપી હતી. પરંતુ ચીફ ઓફિસરની ખાતરી બાદ પણ 15 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં નથી તો આ વિસ્તારમાં પૂરતું પાણી મળતું કે નથી દૂષિત પાણીનો પ્રશ્ન હલ થયો, જેના પગલે આ વિસ્તારના લોકો ગંભીર રોગચાળાનો શિકાર થવાની દહેશત અનુભવી રહ્યા છે. ત્રીજી ગલીમાંથી બોલીએ છીએ. રત્નાકરમાં અમે નગરપાલિકામાં 2-3 રત્નાકરના માણસો બધા જઈ અને 2-3 વખત નગરપાલિકામાં અરજી કરી પણ કોઈ સાંભળતું નથી. પછી નગરપાલિકાવાળા જોવા આવ્યા પણ પાણી આવતું નથી. 2-3 દિવસથી પાણી આવે છે પણ કેવું ગંધાતું ગટરનું પાણી ઉભરાયેલું ને એવું આવે છે ને રોગચાળો ફાટે ને એવી મુશ્કેલી છે. પાણી 2-3 દિવસથી તો જરાય નથી આવતું. 2 દિવસથી તો હવે 2-3 વખત અમે અરજી કરી બધું કર્યું પણ કોઈ આ સાંભળતું નથી. હવે એની આગળની કાર્યવાહી બીમાર છોકરાઓ ને એ બધા થશે તો કોણ જવાબદારી લેશે? રત્નાકરના રહીશ બોલીએ છીએ, 5મી ગળીના. રત્નાકરમાં પાણી બિલકુલ આવતું નથી અને આવે છે ગટરનું પાણી આવે છે. એટલે હવે નગરપાલિકાવાળાને શું કરવાનું, પાણી સારું આપવાનું કે નહીં? રત્નાકર સોસાયટીમાંથી બોલું છું, સોની આશાબેન વિજયભાઈ. 3 નંબરની ગલીમાંથી પાણી આવતું નથી. નગરપાલિકાવાળા કંઈ સાંભળતા નથી અને પાણી આવે પણ ગંદુ બહુ જ આવે છે અને બધા કેટલા બાળકો બીમાર છે અને આમાંથી મોટો રોગ ફાટી નીકળશે તો શું કરવાનું? નગરપાલિકાવાળા કોઈ સાંભળતા નથી. પાણીની ગંભીર સમસ્યાથી પીડાઈ રહેલી આ મહિલાઓ પાલિકા દ્વારા આ વિસ્તારની કરવામાં આવી રહેલી ઉપેક્ષાથી એટલી કંટાળી ગઈ છે કે આગામી સમયમાં જો પાલિકા દ્વારા આ સમસ્યાનું નિવારણ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવાની તૈયારીઓ શરૂ કરી છે.
ત્યારે હવે જોવાનું એ રહે છે કે પાલિકા આ વિસ્તારની સમસ્યાનું સમાધાન લાવશે કે પછી રત્નાકર સોસાયટીના રહીશો આંદોલનનો માર્ગ અપનાવશે. હવે સમય છે વિરામનો. વિરામ બાદ જોઈશું બનાસકાંઠાની અગ્રીમ હરોળની સહકારી સંસ્થા એવી બનાસ ડેરીના નવા સુકાનીઓની ચૂંટણી પણ જાહેર. 4 જૂને યોજાનાર ચૂંટણીમાં શંકરભાઈ ચૌધરી ફરી બનાસ ડેરીના ચેરમેન પદે ચૂંટાઈ આવે તેવી પૂરી સંભાવના. બનાસકાંઠાની જીવદયા સંસ્થાઓમાં આશ્રય મેળવતા અબોલ જીવોની ગણતરી શરૂ. ડીસા અને પાલનપુરના માલમલદારોએ 1 મહિનામાં બીજી વખત ડીસા પાંજરાપોળમાં હાથ ધરી પશુઓની ગણતરી. આજના આધુનિક યુગમાં પણ વાલીઓ અને સંતાનો વચ્ચે પ્રવર્તી ગેરસમજોના પગલે સર્જાતી મુશ્કેલીઓનું મોટા પડદે ચિત્રણ. પરિવાર સાથે જોવાલાયક મારી લાઈફ તારી ફિલ્મ સમાજને આપી રહી છે ઉમદા સંદેશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, होजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फिट. नमस्ते शैलेश भाई. आओ आओ जिग्नेश भाई. अरे पूजा बेटा मेहमानों मड़े चा नास्तो लाओ. ए हाँ दादाजी. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન શ્રી રામચોક ગાંધી ચોકની બાજુમાં ડીસા. રાજકમલ ફ્રેશ. રાજકમલ ફ્રેશ લઈને આવ્યું છે કેમિકલ તથા કાર્બાઇડ વગર પકવેલી કેરી તથા કેરીનો રસ. અમારી જ ફેક્ટરીમાં આધુનિક મશીનરી દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળી કેરીનો શુદ્ધ સ્વાદિષ્ટ અને મીઠો રસ બનાવવામાં આવે છે. અમારે ત્યાં કેરીનો રસ 500 ગ્રામ, 1 લિટર, 2 લિટર, 5 લિટર તથા 20 લિટરના ડબ્બા પેકિંગમાં ઉપલબ્ધ છે. રિટેલ તથા શુભલગ્ન જેવા પ્રસંગોએ હોલસેલ ભાવમાં ઓર્ડર લેવામાં આવશે. તો આવો રાજકમલ ફ્રેશમાં અને ઉજવો આપના તહેવારો કેરીના રસની સંગ. રાજકમલ ફ્રેશ. સ્થળ રાજકમલ ફ્રેશ, જલારામ મંદિર સામે ડીસા અને સરકારી વસાહત સામે પાલનપુર. चुराली है आपकी फ्रेशनेस आपकी रूटीन ने. नया वालुदा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स जुड़े फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. वालुदा फेस वॉश फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. चुस्की भरी जिंदगी हर पल जो याद आए पल पल. दो दिलों को मिलाने वाला पल. अपनों के इंतजार का पल. नई जिंदगी की शुरुआत वाला पल. चुस्की भरी जिंदगी हर पल. आने वाले नए मेहमान के इंतजार का पल.
आसमान में सजे तारों से गुनगुनाने वाला पल। त्योहारों में खुशियां बांटने वाला पल। जिंदगी की हर पल को यादगार बनाए ज्वालिया टी। चुनिंदा पत्तियों में से बनी दानेदार चाय। चुस्की भरी जिंदगी हर पल ज्वालिया टी के संग। સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે। સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન। એમ ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી MSc CA એન્ડ IT MCA ઇન્ટિગ્રેટેડ MCA PGDCA માં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ। વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ। વેલ ઇક્વિપ્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્વોલિફાઇડ ફેકલ્ટીઝ, વેલ રિસોર્સ્ડ લાઇબ્રેરી, updated computer lab, fully wi-fi campus, foreign university sathe MOU dwara videshma abhyas ni tak। Department of Computer Science, M. Chandracharya Uttar Gujarat University, Patan। Bapuji, apni yatri na abhyas mate shu vichariyo? Jo dikra, dikrao ne to khub bhanave, pan have dikri ne uchch shikshan apvano varo chhe। તો દાદા તમે મને કઈ સ્કૂલમાં એડમિશન અપાવશો? જો બેટા, તારા માટે હું સ્કૂલની માહિતી લઈને જ આવ્યો છું। વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સમાં? હા બેટા, દિશાની સારામાં સારી સ્કૂલ, પૂર્ણ શિક્ષણ આપતી સંસ્થા, એટલે વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ। વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ APMC ની બાજુમાં રાજમંદિર થિયેટરની સામે દિશા। ફોન નંબર 0274420455। વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। બનાસકાંઠામાં ડીસા અને પાલનપુર નગરપાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સાથે બનાસ ડેરીના ચેરમેનની ચૂંટણી પણ જાહેર થતાં જિલ્લામાં રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે। જો કે બનાસ ડેરીનું સુકાન ફરીથી ડેરીના વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરીના હાથમાં જ આવે તેવું જણાઈ રહ્યું છે। સમગ્ર એશિયા ખંડમાં જાણીતી બનાસકાંઠાની અગ્રીમ હરોળની સહકારી સંસ્થા એવી બનાસ ડેરીના વર્તમાન ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયત 2.5 વર્ષની મુદત પૂર્ણ થઈ રહી હોય આગામી 4 જૂને બનાસ ડેરીના નવા સુકાનીઓની ચૂંટણી યોજવાની જાહેરાત થઈ ગઈ છે। રાજ્યના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરી માટે આ ચૂંટણી જંગ ખૂબ જ પ્રતિષ્ઠાભર્યો બની રહે તેમ છે। વિધાનસભાની ગત ચૂંટણી વખતે વાવ બેઠક પરથી ચૂંટણી હાર્યા બાદ શંકરભાઈ ચૌધરી બનાસ ડેરીના ચેરમેન તરીકે સહકારી ક્ષેત્રમાં વધુ પરવર થયા છે અને શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરીએ પ્રગતિના અનેક સોપાન સર કર્યા છે, જેથી 2.5 વર્ષની બીજી ટર્મ માટે પણ તેમની ચેરમેન પદે પુનઃવરણી કરાય તેવા ઉજ્જવળ સંજોગો જણાઈ રહ્યા છે। જો કે ડેરીના વાઇસ ચેરમેન પદે માવજીભાઈ દેસાઈની પુનઃવરણી થશે કે કેમ તેને લઈ રહસ્ય સર્જાયું છે। બનાસ ડેરીમાં કુલ 3.5 લાખ જેટલા પશુપાલકો રોજનું 50 લાખ લીટર જેટલું દૂધ ભરાવે છે। બનાસ ડેરી પણ વાર્ષિક 9000 કરોડ રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતી માત્ર ભારત જ નહીં પરંતુ એશિયાની સૌથી મોટી દૂધ ડેરી છે। ત્યારે ફરી બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાતા જિલ્લાના રાજકીય અને સહકારી માળખામાં ગરમાવો સર્જાઈ ગયો છે। ભારતના કાયદા સહકારી કાયદા મુજબ જે 2.5 વર્ષની નીતિ નિયમ મુજબ ચેરમેન, વાઇસ ચેરમેન અને હોદ્દેદારોની જે વરણી કરવામાં આવતી હોય છે, જે વરણી કલેક્ટરશ્રીના આદેશથી અને એમના નિયુક્ત કરેલા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા
એજન્ડા બહાર પાડી અને તારીખ 4/6/2018 ના રોજ 11 કલાકે રાખેલ છે, તો એ કલેક્ટરશ્રીના નિગરાનીમાં થશે. એસટી નિગમના પાલનપુર વિભાગમાં અધિકારીઓ અને કામદાર યુનિયનો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રવર્તી રહેલો છૂપો વિવાદ હવે સપાટી પર ઉપસી આવ્યો છે. આજે ભારતીય મજદૂર સંઘના પાલનપુર વિભાગના હોદ્દેદારોએ નિગમના કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અને ખોટી રીતે બદલીઓ કરાતી હોવાના મુદ્દે હડતાલ પર ઉતરી જવા આદેશ કરતા પાલનપુર સ્થિત વિભાગીય યંત્રાલય તેમજ થરા ડેપોના કર્મચારીઓ વીજળી હડતાલ પર ઉતરી જતા યંત્રાલયમાં બસોનું રિપેરિંગ કામકાજ તેમજ થરા ડેપોની બસ સેવા ઠપ થઈ ગઈ હતી. એસટીના ભારતીય મજદૂર સંઘ સાથે સંકળાયેલા પાલનપુર વિભાગના કર્મચારીઓ આજે એકાએક હડતાલ પર ઉતરી ગયા હતા. હાલમાં એસટી તંત્ર ખોટમાં ચાલી રહ્યું છે ત્યારે ખામીયુક્ત બસોને રિપેર કરવા માટે ખરાબ સ્પેર પાર્ટ્સ અપાતા હોવાની અને આ મામલે જાણ કરવામાં આવે ત્યારે નિગમના વિભાગીય નિયામક દ્વારા કર્મચારીઓની ખોટી રીતે બદલીઓ કરી દેવાતી હોવાના ગંભીર આક્ષેપો સાથે આજે પાલનપુર સ્થિત એસટી નિગમના વિભાગીય યંત્રાલયના તમામ કર્મચારીઓ કામકાજ બંધ કરી હડતાલ પર ઉતરી ગયા હતા. આ કર્મચારીઓના સમર્થનમાં થરાદ અને ડીસા ડેપો સહિત પાલનપુર વિભાગના 1000 જેટલા કર્મચારીઓ પણ હડતાલ પર ઉતરી જતા વિભાગીય યંત્રાલયની કામગીરી સાથે જે તે ડેપોના બસ રૂટનું સંચાલન પણ પ્રભાવિત થયું હતું. આ મામલે ભારતીય મજદૂર સંઘના આગેવાનોએ નિગમના અધિકારી સામે મનસ્વી વહીવટના આક્ષેપો કરી તેમની લડતને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી. છેલ્લા 6 મહિનાથી વિભાગના વડા શ્રી સોલંકી સાહેબના આયા પછી ડ્રાઈવરો ઉપર, કંડક્ટર ઉપર અને મિકેનિક સાઈડ ઉપર માનસિક ત્રાસ ગુજારવામાં આવે છે. છેલ્લા 2 દિવસથી વર્કશોપની અંદર 6 મહિનાથી માલ સામાન નથી અને ખોટો બોગસ સામાન કાઢી સ્ક્રેપ ગાડીનો અને આ ગાડીઓ પાસિંગ કરાવે છે. એ ગાડીઓ અકસ્માત થાય એટલે મિકેનિક સાહેબની જવાબદારી નક્કી કરે છે અને આમાં નામો મિકેનિકની બદલીઓ કરી નાખી ગઈકાલે અમારે એક આગેવાનની અને આજે સસ્પેન્શન ખાલી રજૂઆત કરવા ગયા તો કે તમને સસ્પેન્ડ કરી દઈએ. એટલે આજે વિભાગીય યંત્રાલય સહિત આખા બનાસકાંઠાના તમામ ડેપોના લગભગ 1200-1500 કર્મચારીઓ મિકેનિક સાઈડના કામથી અળગા થઈ ગયા. દિવસનો પગાર નહીં મળે ચાલશે, પરંતુ અમારો ન્યાય મળવો જોઈએ. કર્મચારી અમારું, અધિકારી અમારું માન સાચવવો જોઈએ અને અમે અધિકારીનું માન સાચવવું જોઈએ સંસ્થાની અને જ્યાં સુધી આ વિભાગીય નિયામક સાહેબ છેલ્લા 2 કલાકથી અહીંયા બેઠા છીએ ત્યારે હવે હાલ મીડિયા સામે ખાલી રજૂઆત કરવા માટે, દેખાવ કરવા માટે આવ્યા છે. ડીએમઈ સાહેબે 2 કલાકથી કોઈને બોલાયા નથી. અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે વિભાગ લેવલે તો આ હડતાલ અચોક્કસ મુદ્દે સુધી રહેશે અને વિભાગના તમામ ડેપો ધીમે ધીમે એક એક કરીને બંધ થશે અને સ્વયંભૂ રીતે આ જે કામદારો કામગીરીથી અળગા રહ્યા છે એ ભવિષ્યની અંદર પોતાની કામગીરી સ્વયંભૂ છોડી દેશે અને એમાં કોઈ યુનિયન કોઈ હડતાલ પાડવા માટે સંમત નથી, સંસ્થાનું કોઈ નુકસાન કરવા માટે અમે સંમત નથી, પરંતુ અમારી માગણીને અમારી વાચા આપવા માટે અમે રજૂઆત કરવા જઈએ ત્યારે એને સાંભળવી જોઈએ, એ એમની ફરજમાં આવે છે. અને એ ન સાંભળતો વિભાગીય નિયામક છેલ્લા 6 મહિનાથી ઇલીગલી ઘણા કામ કર્યા છે જેને મીડિયા સામે આવનારા સમયની અંદર જો કામ નહીં થાય તો લાવવા. જોકે આ મામલે વિભાગીય નિયામક જયદીપભાઈ સોલંકીનો સંપર્ક કરતા તેમણે કર્મચારીઓના આરોપોને ખોટા ગણાવ્યા હતા અને નિગમની સાધન સામગ્રીનો દુરુપયોગ નહીં ચલાવી કાયદેસર રીતે કામ કરવાની ચીમકી પણ આપી હતી. વાત ખોટી છે, સાવ ખોટી, સાવ એટલે અત્યંત ખોટી વાત છે. કોસ્ટની વાત કરું તો પાલનપુર વિભાગની સ્પેરપાર્ટ કોસ્ટ 32 પૈસા છે, જે કોર્પોરેશનની 27 પૈસા છે, એના કરતાં પણ 5 પૈસા વધારે કોસ્ટ છે ખર્ચ. એનો મતલબ એવો કે નવો સ્પેરપાર્ટ સૌથી વધારે પાલનપુર વિભાગમાં લાવીએ છીએ. બીજી વાત તો ઓટો સ્ટોર કોસ્ટ કહેવાય, જે 53 પૈસા છે, એ ગઈ વર્ષે 26 પૈસા આપી એટલે ડબલ. મતલબ સ્પેરપાર્ટ સામાન નવો પૂરતો લાવી દેવામાં આવે છે, પણ એનો મિસયુઝ અથવા તો જે કર્મચારીઓ દ્વારા એનો ઉપયોગ ન કરે અને સંસ્થાને નુકસાન થાય એવી પ્રવૃત્તિ કરતા એ ના ચલાવે. એસટી નિગમના પાલનપુર વિભાગમાં આજે ભારતીય મજદૂર સંઘના આગેવાનોની હાકલથી પાલનપુર સ્થિત એસટી વર્કશોપના કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા બાદ તેમના સમર્થનમાં થરાદ ડેપોના કર્મચારીઓ પણ એકાએક હડતાલ પર ઉતરી જતા થરાદ ડેપોની બસોના પૈડા પણ થંભી ગયા હતા. થરાદ ડેપોના કર્મચારીઓ નિગમના અધિકારીઓના વલણના વિરોધમાં હડતાલ પર ઉતરી જતા બસ સેવા પ્રભાવિત થઈ હતી, જેથી કાળઝાળ ગરમીમાં મુસાફરો પણ અટવાઈ પડ્યા હતા. આ મામલે થરાદ ડેપોના કર્મચારીઓએ પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. 2 નંબર ડ્રાઈવર 169 થરાદ ડેપોની અંદર
8 થી 9 ગાડી દરરોજની કપાય, 4 આગેવાનની હાજરી ભરાય અને બીજા ડ્રાઈવર કન્ડક્ટર આખો દિવસ 2 હોજે ઘરે રહ્યા 7 વાગે એમની હાજરી ભરવામાં આવતી નથી. કન્ડક્ટરની ભરાય તો ડ્રાઈવરની ન ભરાય, કેટલા દિવસ બેસીને સોજે ઘરે જાય નાઈટ બસમાં, બીજે દિવસે પાછું નોકરી આવવાનું. માનસિક ત્રાસથી અમે કંટાળી ગયા. કેટલા સમયથી તમારે આ પ્રોબ્લેમ બને છે? અમારો તો પ્રોબ્લેમ આ 2 વર્ષથી ચાલુ જ છે. ડીસાની રાજપુર પાંજરાપોળ ખાતે આજે જિલ્લા કલેક્ટરની સૂચનાથી ડીસા અને પાલનપુરના મામલતદાર પશુઓની ગણતરી કરવા પહોંચી ગયા હતા. ડીસા રાજપુર પાલક પાંજરાપોળમાં આ મહિનામાં વહીવટી તંત્ર દ્વારા સતત બીજીવાર પશુઓની ગણતરી હાથ ધરાઈ હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પશુઓને પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે તે માટે સ્થાનિક પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકો દ્વારા તાજેતરમાં જ આંદોલન છેડવામાં આવ્યું હતું. આ આંદોલન બાદ સરકારે પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકોની માંગણીઓ સ્વીકારી લીધી છે અને સરકાર દ્વારા ઘાસચારો આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા અગાઉ ઘાસની સાથે સાથે પશુઓને દાણ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજથી ડીસા પાંજરાપોળના પશુઓને દાણ આપવા માટે એકવાર ફરી પશુઓની ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે ડીસા રાજપુર પાંજરાપોળ ખાતે ડીસા અને પાલનપુરના મામલતદાર પશુઓની ગણતરી કરવા માટે કલેક્ટરની સૂચનાથી અલગ અલગ ટીમ બનાવીને પહોંચી ગયા હતા અને ડીસા પાંજરાપોળમાં આશ્રય મેળવી રહેલા પશુઓની ગણતરી હાથ ધરી હતી. માન્ય કલેક્ટર સાહેબની સૂચના હુકમ અન્વયે રાજપુર ડીસા પાંજરાપોળ કે જે અત્યારે આપણે અહીં ઊભા છીએ ત્યાં જે પશુધન છે એની ગણતરી અમે કરી રહ્યા છીએ. એમાં મામલતદાર શ્રી ડીસા પણ છે અને પશુ ડૉક્ટર પશુ ચિકિત્સકો પણ છે, પશુપાલન અધિકારીઓ પણ છે સાથે. એ અમે એમની સાથે અને સંચાલકશ્રીના સંચાલકશ્રીને સાથે રાખીને આ પશુઓની ગણતરી કરી રહ્યા છીએ આજે. અને એમનો પણ સહકાર સારો છે, વ્યવસ્થા સારી કરી છે એમને પશુઓની ગણતરી માટે. વહીવટીતંત્ર દ્વારા એક જ માસમાં સતત બીજીવાર ડીસા પાંજરાપોળમાં પશુઓની ગણતરી કરવામાં આવી રહી હોવા છતાં ડીસા રાજપુર પાંજરાપોળના સંચાલકો દ્વારા અધિકારીઓને પૂરતો સહયોગ આપવામાં આવી રહ્યો છે અને સરકાર દ્વારા દાણ બાબતે જીઆર પ્રસિદ્ધ કરવામાં આવતા પાંજરાપોળના સંચાલક ભરતભાઈ કોઠારીએ સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. બધા પશુ કાઉન્ટિંગ માટેની હતું એટલે મામલતદાર શ્રી પાલનપુરથી ને ત્યાંથી આવેલા અને પશુ ચિકિત્સકો સાથે રહી અને ફરીથી રીકાઉન્ટિંગ કરવા માટેની આદેશ હતો એ પ્રમાણે કાઉન્ટિંગ કર્યું છે અને આપણે વ્યવસ્થા કરી આપી છે અને કાઉન્ટિંગ કરી આપી છે. કાઉન્ટિંગ સાથે થઈ જાય છે. રીકાઉન્ટિંગ ફરજમાં બીજું કશું કારણ નથી, આ ફક્ત જે બીજી વખત જીઆર આવ્યો ગઈકાલે કે દાણ આપવાનું છે એને અનુલક્ષીને જ આ કાઉન્ટિંગ છે. ડીસા રાજપુર પાંજરાપોળ ગૌશાળા અને પાંજરાપોળ દ્વારા છેડવામાં આવેલા આંદોલનમાં કેન્દ્ર સ્થાને હતી ત્યારે સરકારે ગૌશાળા અને સંચાલકોની માંગણીઓ સંતોષી લેતા હવે ડીસા રાજપુર પાંજરાપોળ દ્વારા આ મુદ્દે નરમ વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ત્યારે સરકાર માટે રાહતના સમાચાર એ છે કે આગામી સમયમાં ગૌશાળા અને પાંજરાપોળ દ્વારા હવે કોઈ આંદોલન છેડવામાં નહીં આવે. હવે દર્શક મિત્રો ફરી છે સમય વિરામનો, વિરામ બાદ જોઈશું. આજના આધુનિક યુગમાં પણ વાલીઓ અને સંતાનો વચ્ચે પ્રવર્તી ગેરસમજોના પગલે સર્જાતી મુશ્કેલીઓનું મોટા પડદે ચિત્રણ. પરિવાર સાથે જોવા લાયક મારી લાઈફ તારી ફિલ્મ સમાજને આપી રહી છે ઉમદા સંદેશ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. I am Smita Verma. I am associated with Divine Touch International School for past 3 years. My son is studying here and compared to all other schools in Palanpur, I basically believe that when we compare the amenities, the infrastructure, the parents-teacher ratio and the transparency which has to be maintained between the parents and the teachers and students, I find Divine Touch International School solves or means actually stands in every best way, and I think you must also think to take admission into the school
because it focuses on overall development of a child and you would never regret your decision. Thank you. Hello, I am Abhishek Shukla, guardian of Siddhi Shukla, who study here in nursery class. Very much important thing is that there well-trained teacher who are very educated here and provide a very guardian kind of relationship and that teaching skill, and they educate the children in a well way. So I would like to recommend this institution a very high on top level. Thank you. Myself Jairaj Gadvi. And I am Nikki. I study in class 8. I study in class 7. I study in Divine Touch International School for last 5 years. I love my all teacher for the tremendous educational qualities and the skill of teaching. Each teacher pays attention in every student, whether it is regarding studies or regarding any problem. We are proud of our school. સ્ત્રી એ ભગવાને બનાવેલું એક એવું જીવિત પાત્ર કે જેના વગર કોઈ પણ મનુષ્યનું જીવન શક્ય નથી, અને સાડી એ મનુષ્યએ બનાવેલું એક એવું અંગ જેના વગર સ્ત્રી સુંદર નથી. સ્ત્રીની સુંદરતાનો ખજાનો એવો સાડીનો વિશાળ શોરૂમ હવે ડીસા શહેરમાં. લગ્ન, તહેવાર, પાર્ટી માટે દરેક પ્રકારની ડિઝાઇનર સાડી, વિશાલ, લક્ષ્મીપતિ, એપલ, રોયલ કંપનીની બ્રાન્ડેડ સાડી અને ચણિયા ચોળી, વન પીસ, સલવાર કમીઝ, કુર્તીઓ તથા બીજી અનેક વેરાયટીઝ પણ મળશે. માનસી ફેશન દુકાન 1-4 પહેલા માળે, એરોમા સિટી સેન્ટર, જૂની જોર્જ ટોકીઝ, ડીસા. જેટલી સુંદર સાડી એટલી સુંદર નારી. સુન લો ભૈયા, સુન લો ભાભી, સુન લો અમ્મા જી, કચરે વાલી ગાડી મેં સબ કચરા ડાલો જી, કચરે વાલી ગાડી મેં સબ કચરા ડાલો જી. સુન લો ભૈયા, સુન લો ભાભી, સુન લો અમ્મા જી, કચરે વાલી ગાડી મેં સબ કચરા. આપના ઘરનો સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ રાખો અને નગરપાલિકાની ગાડીને આપો. હંમેશા સ્વચ્છતા જાળવો અને સ્વસ્થ રહો. સ્વચ્છ ભારત કા ઇરાદા, ઇરાદા કર લિયા હમને દેશ સે અપને વાદા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2222. चुरा ली है आपकी फ्रेशनेस, आपकी रूटीन ने? नया वैल अड्डा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला, जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स, जुड़े फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. वैल अड्डा फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेल इंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. જિલ્લા મથક પાલનપુર સ્થિત બીએસએનએલ કચેરીના સબ ડિવિઝનલ એન્જિનિયર ડીએસઆર જાધવ વર્વમર્યાદાના લીધે સેવાનિવૃત્ત થતા આજે બીએસએનએલ પરિવાર દ્વારા તેમને ઉષ્માભર્યું વિદાયમાન અપાયું હતું.
પાલનપુર સ્થિત BSNL કચેરીમાં સબ ડિવિઝનલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા દિલીપસિંહ રાજાજી જાદવ વય નિવૃત્ત થતા આજે પાલનપુરની એક ખાનગી હોટલમાં તેમનો નિવૃત્ત વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે પાલનપુરની BSNL કચેરીના NC મોદી, NP દરજી સહિત સ્ટાફના કર્મચારીઓએ ઉપસ્થિત રહી સેવાનિવૃત્ત થઈ રહેલા DR જાદવને ઉષ્માભરી વિદાય આપી તેમનું નિવૃત્ત જીવન સ્વસ્થ તેમજ આનંદમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આપણી સાથે છે BSNL DR જાદવ સાહેબ, જેઓ આજે રિટાયરમેન્ટ લઈ રહ્યા છે. જાદવ સાહેબ, કેટલા સમયમાં BSNL સેવા આપી તે જરા વિગત આપશો? મેં 37 વર્ષ BSNL સેવા આપી છે અને નિષ્ઠાપૂર્વક મારાથી જે પણ કામ થાય તેને મારી નિષ્ઠાપૂર્વક કામ નિભાવ્યું છે. BSNL સુવિધા છે અને બીજી કંપનીઓની સુવિધામાં આપણને કેટલો ડિફરન્ટ લાગે છે? કઈ સુવિધા સારી? BSNL અમારી બ્રોડબેન્ડની, અમારો મોબાઈલનું નેટવર્ક, મોબાઈલ, આ બધી જ સેવાઓ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તી છે અને સારી છે. આપણી સાથે BSNLના મુખ્ય સાહેબ પણ, મોદી સાહેબ પણ અહીં હાજર છે. સાહેબ, આપણે સાહેબ વિશે શું કહેવામાં? એક નિષ્ઠાવાન, કાર્ય પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત અને BSNLના હિતોને હંમેશા સર્વોપરિ રાખીને ચાલનાર એક વ્યક્તિ છે. આજે જ્યારે વિભાગમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે તો મને એવું લાગે છે કે ઇટ્સ એ ગ્રેટ બ્લો ફોર BSNL ડિપાર્ટમેન્ટ એન્ડ આઈ થિંક દેટ વિલ નેવર બી ફૂલફિલ. મોદી સાહેબ અને રિટાયરમેન્ટ છેલ્લા 37 વર્ષથી સેવા આપી રહેલા BSNL શ્રી જાદવ સાહેબ, હું રાજેશ ચૌહાણ, સુરેશ પ્રજાપતિ કેમેરાની સાથે. આજના સમયમાં સૌથી મોટી સમસ્યા છે જનરેશન ગેપની. પિતા પુત્રની લાગણીને નથી સમજી શકતા અને પુત્ર પિતાની લાગણીઓને, જેથી બંને વચ્ચે સર્જાતી ગેરસમજ મોટી મુશ્કેલી ઉત્પન્ન કરે છે. વાત સામાન્ય હોય છે, પરંતુ આવી ગેરસમજ સંબંધો વચ્ચે અંતર ઊભું કરી નાખે છે. ત્યારે કોણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના પર જુઓ અમારો આ અહેવાલ. ફિલ્મો જે સમાજનું દર્પણ કહેવામાં આવે છે, ક્યારેક કેટલીક ફિલ્મો સમાજને ગુમનામીની ગર્તામાં ધકેલી નાખે છે તો ક્યારેક સમાજનું નિર્માણ કરતી હોય છે. ઘણી બધી એવી ફિલ્મો હોય છે કે જે માત્ર એક જ વાર નિહાળવાથી જીવનની શૈલી બદલી નાખે છે. આજકાલના સમયમાં પણ કંઈક એવું જ જોવા મળી રહ્યું છે કે ફિલ્મોને અનુસરીને આજની યુવા પેઢી ગેરમાર્ગે દોરવાઈ રહી છે. આજના સમયમાં યુવાનો એવું માને છે કે તેમના માતા પિતાની સોચ જૂની છે અને નવા સમય સાથે મેળ નથી ખાતી. જ્યારે માતા પિતા તેમના સંતાનોને હંમેશા બાળક જ સમજતા હોવાના લીધે તેના દરેક કાર્યમાં તેને સલાહ સૂચન આપતા હોય છે, બસ આના લીધે જ મોટી ગેરસમજ સર્જાય છે અને તેમને જ આપણે જનરેશન ગેપ તરીકે ઓળખીએ છીએ. ત્યારે આજની પેઢી માટે સર્જાયેલી આ જનરેશન ગેપને દૂર કરતી એક ફિલ્મ આજકાલ ધૂમ મચાવી રહી છે. તેનું નામ છે મારી લાઈફ તારી. હું માનું છું કે તમે મને ભણાવ્યો, ગણાવ્યો, સુખ સગવડો આપી, MBA પણ કરાવ્યું, પણ એ ઉપકાર નથી કર્યો. આ ગાંધી બાપુને જેટલા ઇન્ટરેસ્ટથી વાંચો છો એના 10મા ભાગના ઇન્ટરેસ્ટથી આપણા દીકરાનું મન વાંચવાની કોશિશ કરી છે. આજના સમયમાં ભાગ્ય જેવો પરિવાર હશે કે જે આ જનરેશન ગેપના લીધે સર્જાઈ રહેલી સમસ્યાથી બચી ચૂક્યો હોય. ત્યારે કેવી રીતે આ જનરેશન ગેપને દૂર કરવી અને એક પિતાની પુત્ર પ્રત્યે શું ફરજ છે, પુત્રનું પિતા પ્રત્યે શું કર્તવ્ય છે, તેને એકદમ આસાન ભાષામાં સમજાવતી ફિલ્મ જેનું નામ છે મારી લાઈફ તારી. આ ફિલ્મમાં બધું જ છે, કોમેડી, સંગીત, ઇમોશન, અને સૌથી ઊંચી વાત એ છે કે આ ફિલ્મ સમાજ માટે ખૂબ જ ઊંચો સંદેશ આપનારી છે. કેવી રીતે પિતા પુત્ર વચ્ચે જનરેશન ગેપ સર્જાય છે અને તેને નિવારવા માટે શું શું કરવું જોઈએ તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. પપ્પાએ MBA કરાવ્યું ફેરીઓ બનાવવા માટે. કેમ કરીને તને સમજાવું? કરોડો રૂપિયાનું ડોનેશન આવે છે તો એમાંથી થોડાક રૂપિયા તમારા દીકરાના ફ્યુચર માટે તમે લાવી ના શકો? એકલો રહી જઈશ તું એકલો? નથી જરૂર મને તમારી મદદની. આ ફિલ્મની વાત કરીએ તો આ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે કે જે માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ત્યાંની ભાષામાં રજૂ થઈ રહી છે. ભારત ઉપરાંત USA, કેનેડા,
ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં ગુજરાતી ભાષામાં અને શ્રીલંકા અને જાપાન જેવા વિકસિત દેશોમાં આ ફિલ્મ ત્યાંની સ્થાનિક ભાષામાં રજૂ થશે. ગુજરાતના ગૌરવ સ્વામી આ ફિલ્મને અત્યારે હિન્દી ફિલ્મોને જેટલો આવકાર નથી મળી રહ્યો તેના કરતાં જબરજસ્ત આવકાર મળી રહ્યો છે અને સિનેમાઘરોમાં અન્ય ફિલ્મોને પણ જોરદાર ટક્કર આપી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં આ ફિલ્મ અત્યારે ડીસાના રાજમંદિર સિનેમા અને પાલનપુરના સુર મંદિર સિનેમામાં માત્ર 109-12 શોમાં ધૂમ મચાવી રહી છે. એકવાર અવશ્ય પરિવાર સાથે જોવા લાયક આ ફિલ્મ તમને ઘણું બધું શીખવી જાય છે. કલ્પના કરો કે આ ફિલ્મ જ્યારે વિદેશી દર્શકોને ભારતીય સંસ્કૃતિનું ગેલું લગાવી શકતી હોય અને વિદેશી દર્શકોને ભજન સત્સંગ અને આરતી કરવા માટે મજબૂર કરી શકતી હોય તો તે ફિલ્મની ગુણવત્તા ચકાસવા માટે એકવાર આ ફિલ્મ જોવી પણ એટલી જ જરૂરી છે. હું માનું છું કે તમે મને ભણાવ્યો ગણાવ્યો, સુખ સગવડો આપી, MBA પણ કરાવ્યું, પણ એ ઉપકાર નથી કર્યો. આ ગાંધી બાપુને જેટલા ઇન્ટરેસ્ટથી વાંચો છો એના 10મા ભાગના ઇન્ટરેસ્ટથી આપણા દીકરાનું મન વાંચવાની કોશિશ કરી છે. પપ્પાએ MBA કરાવ્યું ફેરિયો બનાવવા માટે. કેમ કરીને તને સમજાવું? કરોડો રૂપિયાનું ડોનેશન આવે છે તો એમાંથી થોડાક રૂપિયા તમારા દીકરાના ફ્યુચર માટે તમે લાવી ના શકો? એકલો રહી જઈશ તું, એકલો નથી જરૂર મને તમારી મદદની. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે પણ નરમાશનો દોર જળવાઈ રહ્યો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 100 રૂપિયા ઘટીને 31,550 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 100 રૂપિયા ઘટીને 39,900 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 100 રૂપિયા ઘટીને 39,700 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 761-773 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 700-722, ઘઉંના 333-365, બાજરીના 240-280, મગફળીના 701-795 તેમજ રાજગરાના 1,000-1,201 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 1,101 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 468, ઘઉંની 40, બાજરીની 5,822, મગફળીની 869 તેમજ રાજગરાની 99 બોરીની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના મુખ્ય સમાચાર પર. બનાસકાંઠાની ડીસા અને પાલનપુર નગરપાલિકાના નવા પ્રમુખોની ચૂંટણી જાહેર. ડીસામાં 9 જૂને જ્યારે પાલનપુરમાં 13મી જૂને યોજાશે નવા પાલિકા પ્રમુખોની ચૂંટણી. બનાસકાંઠાની અગ્રીમ હરોળની સહકારી સંસ્થા એવી બનાસ ડેરીના નવા સુકાનીઓની ચૂંટણી પણ જાહેર. 4 જૂને યોજાનાર ચૂંટણીમાં શંકરભાઈ ચૌધરી ફરી બનાસ ડેરીના ચેરમેન પદે ચૂંટાઈ આવે તેવી પૂરી સંભાવના. બનાસકાંઠાની જીવદયા સંસ્થાઓમાં આશ્રય મેળવતા અબોલ જીવોની ગણતરી શરૂ. ડીસા અને પાલનપુરના માલમતદારોએ 1 મહિનામાં બીજી વખત ડીસા પાંજરાપોળમાં હાથ ધરી પશુઓની ગણતરી. આજના આધુનિક યુગમાં પણ વાલીઓ અને સંતાનો વચ્ચે પ્રવર્તી ગેરસમજોના પગલે સર્જાતી મુશ્કેલીઓનું મોટા પડદે ચિત્રણ. પરિવાર સાથે જોવા લાયક મારી લાઈફ તારી ફિલ્મ સમાજને આપી રહી છે ઉમદા સંદેશ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.